બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અરવલ્લીની. અરવલ્લી જિલ્લામાં લકુલીસ આશ્રમનું ભૂમિપૂજન કરાયું. અરવલ્લીના મેઘરજ તાલુકાના કંભરોડા ગામે લકુલીસ સનાતન સંસ્કૃતિ પ્રબોધન અભિયાન કાયાવરણ સંસ્થાન દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત લકુલીસ આશ્રમની સ્થાપના કરાઈ છે અને એ સ્થાન પર આજે લકુલીસ આશ્રમના મહંત પૂજ્ય પ્રીતમ મુનિજી દ્વારા લકુલીસ મહાદેવ ગૌશાળા યજ્ઞ સારા અને મૌન કુટીરનું ભૂમિપૂજન કરાયું. આ વિસ્તાર આંતરિયાળ અને શ્રામિક વિસ્તાર છે. આ વિસ્તારના લોકો ને એમના સંતાનોમાં સારા વૈદિક સંસ્કારોનું સિંચન થાય, વેદ અને ઉપનિષદના જ્ઞાન દ્વારા સનાતન ધર્મની રક્ષા થાય, સદાવ્રત ચાલે, નિઃશુલ્ક અતિથિ નિવાસ, ભોજન સારા અને આધ્યાત્મિકતા જળવાય એ હેતુથી લકુલીસ આશ્રમ ખાતે આજે ભૂમિપૂજન કરાયું. આ સમગ્ર કાર્યક્રમમાં માલપુર નિવાસી અને હાલ અમદાવાદના વિનોદભાઈ એસ પંડ્યા, પૂર્વ મંત્રી હિરાજી ડાબોર, પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, માલપુર બ્રહ્મ સમાજ પૂર્વ પ્રમુખ વિજયભાઈ પંડ્યા, અગ્રણી મહેશભાઈ ગોર, સુરેન્દ્રસિંહ રાઠોડ, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર અમૃતભાઈ એસ પટેલ, એમડી પટેલ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્રસ્ટી મહેશ ડી પટેલ, માલપુર સરપંચ મહેશ ઉપાધ્યાય સહિત મોટી સંખ્યામાં ગામ અગ્રણીઓ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયદીપ પાટિયા, જયેશ ટીવી, મેઘરજ.